हमारे जलसा करवा चरे भाई स्कूल डेज अपला दून हता हमारी कॉलेज बन चे वाई फाई भणवू गम तू नथी ने हमारे जलसा करवा चरे भाई स्कूल डेज अपला दून हता हमारी कॉलेज बन चे वाई फाई અમારે જલસા કરવા છે રે ભાઈ સ્કૂલ ડે અપલા તું હતા અમારી કોલેજ પણ જે વાય ભાઈ નમસ્કાર આપની પોતાની ચેનલ બધા નિર્મિત આવો મળીએ કાર્યક્રમમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે મળી રહ્યા છીએ માનનીય યોગી પાઠકને યોગી પાઠક બરોડાના છે અને એમણે સરસ મજાની યુટ્યુબ પર ગુજરાતી અર્બન સોંગ કોલેજના જલસા 4 મિનિટ અને 2 સેકન્ડની સરસ મજાની ક્લિપ બનાવી છે સોંગ બનાવ્યું છે ગીત બનાવ્યું છે આપણે એમની સાથે જેમ જેમ વાત કરીશું તેમ તેમ તેમને આ કેવી રીતે બને ક્યાં બને કેવી એમાં કોણ કોણ ભાગ લઈ શકે ઘણી બધી માહિતી તમને મળશે યોગીભાઈ ચેનલ નર્મદાના સ્ટુડિયોમાં તમે પધાર્યા નર્મદા કિનારે છે અમારો સ્ટુડિયો એટલે બહુ જ આનંદ છે અને આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ વેરી મચ ઋષિભાઈ હવે મને એ કહો કે આ યુટ્યુબ પર તમે કંઈક આ મૂક્યું જી એટલે એ કેવી રીતે મૂકાયું આજકાલ લોકો એટલે અમારા જેવા કલાકાર જે છે જે કંઈક કરવા માગે છે પોતાની ટેલેન્ટને લોકો સુધી યુથ સુધી પહોંચાડવા માગે છે એક સમય એક એવો હતો કે પોતાની જે ટેલેન્ટ છે એને પહોંચાડવી હોય તો કોઈ તમારે મીડિયા થ્રુ જવું પડે અને ઘણા બધા પ્લેટફોર્મ નતા મળતા બટ હવે એવું છે કે યુટ્યુબ છે સાવન છે બધા ઘણા બધા બીજા અધર પ્લેટફોર્મ છે કે જેનાથી આપણી ટેલેન્ટ લોકો સુધી પહોંચે યુથ સુધી પહોંચે આપણો અવાજ અને આપણી કન્ટેન્ટ સારી હશે તો ડેફિનેટલી લોકો આપણે એને પ્રતિસાદ સારો આપે છે અને મને એક આઈડિયા આવ્યો કે હું આ રીતનું કંઈક કરું એન્જિનિયરિંગ કોલેજ છે બરોડામાં છે તો એમના મેનેજમેન્ટને હું મળ્યો અને મેં એક મારો કોન્સેપ્ટ કે કોલેજના જલસા કરીને આવો એક અપકમિંગ મારો પ્રોજેક્ટ છે બરોબર મારે એક પ્લેસ જોઈએ છે વેન્યુ જોઈએ છે કે જ્યાં હું એને વસ્તુને કોલેજના જલસા બહુ સારી રીતે એને બતાવી શકું બરાબર તો એના માટે મેં મેનેજમેન્ટનો કોન્ટેક્ટ કર્યો અને એ લોકોએ મને અપ્રુવલ આપી અને બહુ સારો એમનો રિસ્પોન્સ રહ્યો બધી રીતના આપણને ટ્રીટમેન્ટ સારી મળી અને ત્યાં આપણે આ શૂટિંગ ત્યાં કર્યું પ્લસ બરોડા આઉટડોર બી આપણે કર્યું પોર હાઈવે પર આપણે એક કેફે છે ત્યાં પણ આપણે શૂટિંગ કર્યું નાઇટનું દાંડિયા બજાર બ્રિજ છે બરોડા બરાબર ત્યાં કર્યું આપણે બરાબર હવે જ્યારે જલસા કહીએ ત્યારે એકલો માણસ ન હોય બરાબર છે પણ આ કોલેજના જલસા પહેલા તો વિચાર આવે કે આ શું હશે બીંગ ગુજરાતી બરોડિયન મને એવું થયું કે આપણી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે જેમાં એવું કહેવાય કે ગુજરાતી દુનિયાના છેડામાં એની એના ફિલ્ડમાં નિપુણ હોય હોય ને હોય પણ ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે આપણે ગુજરાતી જે ઇન્ડસ્ટ્રી છે એમાં કંઈ અપડેટ એવું કંઈ જોવા નહોતું મળતું હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો બટ ઘણા ટાઈમથી ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે કે જે બોલિવૂડને કોમ્પેટ કરી રહી છે તો એ દરમિયાન મને થયું કે હું લોકો સાથે કેવી રીતે કનેક્ટ થઉં અને આપણું જે ગુજરાતી જે કન્ટેન્ટ છે ગુજરાતી મ્યુઝિક છે એ બોલિવૂડને કમ્પેટ કેવી રીતે કરે એ દિવસે વિચાર આવ્યો અને બીજે દિવસે એટલે બીજે કે ત્રીજે દિવસે સમજો ને કોલેજ કેમ્પસમાં મારે કંઈક કારણસર જવાનું થયું એટલે મને ત્યાં એક ક્લિક થઈ કમ્પોઝર છું બરાબર અને સિંગર છું એટલે થરત કે આપણે કંઈક કરીએ તો શું કરીએ
એટલે કોલેજના જલસા અમે કોલેજમાં જોયા. બરાબર. દીકરા દીકરીઓ બધા એમની મસ્તીમાં કેન્ટીનમાં અમે જોયા બધાના રોલ. બાઇક બાઇક પર ગયા. કેન્ટીન એટલે કોલેજનું હાર્ટ કહેવાય. યસ યસ યસ. દૂધ નથી. સાચી વાત છે. આ ચા પીતા મસ્ત કેવી મજા લેતા હતા. એટલે આપણે એક એક દિમાગમાં ક્લિક આઉટ થયું કે ના, આપણે કોલેજના જલસા બતાવીએ અને હું મારી વસ્તુને. અને આપણે મેઇન મોટિવ આપણે એ છે કે ગુજરાતી મ્યુઝિક છે એ બોલિવૂડને કોમ્પીટ કરે એ રીતનું આપણે કરીએ. બરાબર. તો એના માટે યુથને સૌથી પહેલાં આપણે એટ્રેક્ટ કરવું પડે. ચોક્કસ. બરાબર છે. તો એ કોન્સેપ્ટ મારા ત્યાંથી જ ઉદ્ભવ્યો કે કોલેજના જલસા કરીએ અને લિરિક્સ લખવાનું મેં રાતે શરૂઆત કરી. અને એ એમ ધીરે 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 લગભગ 25 દિવસના એક પ્રોસેસ પછી કોલેજના જલસા આપણું તૈયાર થયો. હવે લિરિક્સ તો લખાઈ ગયું. જી જી. પછી તમે એમ કહો કે ત્યાં પેલા તમારી જે ટીમ હતી એટલે પછી કઈ નાચે કૂદે મજા મસ્તી કરે એ માટે ક્યાંક ને ક્યાંક કોરિયોગ્રાફરની જરૂર પડે. એની મદદ લીધી તમે. હા. એટલે જે દિવસે મારું આટલો બધો જલ્દી અને ફાસ્ટ પ્રોસેસ થયો ને. બરાબર. એક ડેસ્ટિની હશે કદાચ. એટલે જે દિવસે લિરિક્સ મેં સ્ટાર્ટ કર્યા ક્યાંક અટક્યો એટલે મેં મારા એક મિત્રનો કોન્ટેક્ટ કર્યો. એ પછી બહુ સરસ રીતે એમને મને લિરિક્સ આપ્યા જીગરભાઈએ. બરાબર. એ પછી મેં કીધું હવે આપણે એને ઓડિયો કરવો પડશે. ઓડિયો કરવા માટે એક આપણે બરોડામાં જ છે, બહુ સારા મિત્ર છે. બરાબર. એટલે એ યંગ છે. બધા મારે યુથને જ આ પ્રોજેક્ટમાં રાખવા જાય આપણો ટાર્ગેટ એ હતો. અને પછી એમનો કોન્ટેક્ટ કર્યો. એમને પણ બહુ ફાસ્ટ કમ્પોઝિશન એરેન્જમેન્ટ છે, મ્યુઝિક એરેન્જમેન્ટ કરવાનું. અમે લગભગ 2 દિવસમાં ફટોફટ જલ્દી એને ઓડિયો તૈયાર કર્યો. હવે ઓડિયો તૈયાર કર્યો એટલે હવે તમારો પ્રશ્ન આવ્યો કે ત્યાં કોલેજના જલસા બતાવવા માટે કોરિયોગ્રાફરને કંઈક જોઈએ. એટલે આપણે એક મિત્ર છે એમનો કોન્ટેક્ટ, ભાઈ આવી રીતે આપણે કોલેજના જલસા કરવાના છે. એમાં જલસા તો હું તો કરી નહીં શકું એકલો, કારણ કે જલસામાં તમે કીધું એમ બધાની જરૂરિયાત પડે. એટલે મિત્રએ કીધું કે યોગી ભાઈ ડોન્ટ વેરી, આપણે કરી દઈશું. સેકન્ડ ડેના મને 20-25 જણનું એને ટીમ આપી દીધી. બહુ સરસ. બરાબર. અને ટીમ આપી દીધી એટલે આપણે એનટીસીનો મીનવાઇલ આપણે કોન્ટેક્ટ કરી દીધો. અને 3-4 દિવસે આપણે કોલેજ પર જઈને શૂટ ચાલુ કર્યું. લગભગ બહેનો હતી. હા જી. હા જી. કારણ કે કોલેજના હવે કોલેજના જલસા બતાવે છે તો બહેનો તો બતાવી જ પડશે. હવે આ બધી વાત તો બરાબર કે પેલું ઓન પેપર કહેવાય. યસ યસ. હવે સવાલ આવે કેમેરા અને શૂટિંગ કરવાનું, એ કેવી રીતે થયું? હા, એટલે હવે કેમેરા માટે બી પાછી આપણે શોધવા, એટલે આપણી પાસે એવા કોઈ કોન્ટેક્ટ નહોતા. એટલે વાય વાય આપણે થોડો પ્રયત્ન કર્યો અને એ બી એક સરસ રવિભાઈ કરીને એક મિત્ર છે એ મળી ગયા. બરાબર. 3 કેમેરા આપણે યુઝ કર્યા છે જે પ્રોફેશનલ છે, હાઈલી કહેવાય એચડી કેમેરા, પ્લસ એક ડ્રોન આપણે યુટિલાઇઝ કર્યો છે. યસ, એ જે ઉપરથી કવર. બરાબર. જી. અને એવી રીતે આપણે આખા ગીત કમ્પ્લીટ કર્યું. બરાબર. આ બધા આખા પ્રોજેક્ટને 1-1.5 મિનિટ લાગે કે વધારે? હા, એટલે શરૂઆતથી લઈ અને આપણે જેટલી સ્પીડમાં કરવા માગતા હતા એ પછી પણ 25 દિવસ આજે યુટ્યુબ પર ને બીજા અધર પ્લેટફોર્મ પર મૂકતા અને 25 દિવસનો લાગે. હવે આ આખી પ્રક્રિયા કઈ કહેવાય કે જેનામાં નાટકની સંગીતની સૂઝ હોય તે? જી. તમે આમ ગ્રેજ્યુએશન શેમાં થયું, શેમાં કર્યું? હા, એટલે હું મેં BCOM કર્યું. ક્યાં ઘડી કર્યું? MS માંથી કર્યું આપણે, બરોડા. યસ. અને મેં BPA કર્યું એટલે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ MS યુનિવર્સિટીમાં, જે મ્યુઝિકનો કોર્સ ચલાવે, મ્યુઝિક કોલેજ છે. બરાબર. સુખ સાગરની સામે. યસ યસ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. તો ત્યાંથી મેં BPA કમ્પ્લીટ કર્યું અને એવી રીતે મારી મ્યુઝિકની યાત્રા ચાલુ છે. પણ તમને આમ ક્યારે એવું ખબર પડી કે તમારામાં આવી ટેલેન્ટ છે? અતિશયોક્તિ કરું ને? ના, આપણે સાચી જ વાત કરો. સાચી જ વાત. એટલે લાગે અતિશયોક્તિ એમ કહેવાનો મતલબ છે કે લાઈક હું બોર્ન આર્ટિસ્ટ છું એમ કહી શકાય. મને ઉપરવાળાના જે કૃપા કરીને એ મને બાય બર્થથી મને મળેલી છે. પણ હા, મને જ્યારે રિયલાઇઝ થયું એ લગભગ 4th કે 5th ધોરણમાં. પપ્પા બાય પ્રોફેશન ડૉક્ટર છે. બરાબર. પણ એમને ક્યાંક ને ક્યાંક એમના ખૂનામાં એક મ્યુઝિક જીવંત રાખ્યું હતું. અચ્છા. અને એની સાથે સાથે એ એમના ગ્રુપમાં, જે બહુ મોટું ગ્રુપ છે, એ ઘણા વર્ષો પહેલાં એક એક ઇવેન્ટ એરેન્જ કરે, ગેટ ટુગેધર બધાને બોલાવી અને પોતાની કળાને લોકો સુધી એમના મિત્રો મંડળમાં પ્રેઝન્ટ કરે. પણ એમને એક વાર બરોડામાં ગાંધીનગર ગૃહ આવેલો છે તો ત્યાં ઘડી પહેલો પ્રોગ્રામ એમને કર્યો, જસ્ટ આવી રીતે બધાને ભેગા કરે. અને મને કીધું કે ભાઈ તારે ગાવાનું છે એક ગીત આજે. એ દિવસે મારાથી એમને એમ કહેવાયું કે પપ્પા ગઈશ તો મને સૂટ જોઈશે. ચોક્કસ. બરાબર છે. એટલે આ કે ને કે ઇનબિલ્ટ એશું કલાકારી છે, મને તો ખબર જ નથી પણ ડેસ્ટિની શું એમ. મેં કીધું સૂટ જોઈશે, સૂટ મને લઈ આપ્યો, વિધિન અવર બતાવી દીધો કે આમ સ્ટેજ પર મેં ગાયું અને અંદરનો કલાકાર ગીત ગાતા ગાતા, જે મેં કેપ પહેરી હતી તો કેપ મેં થ્રો કરી પબ્લિકની અંદર, અને મેં જે બ્લેઝર કે સૂટ જે પહેર્યો હતો એ પણ મેં થ્રો કર્યો. પપ્પાએ મને ત્યાં સર્ટિફાઈડ કર્યો કે આ મારો દીકરો
વાત કરી એ મારી સંગીત ની યાત્રા ખરેખર ત્યારથી સ્ટાર્ટ થઈ. પપ્પાએ મને જે પ્લેટફોર્મ આપ્યું એ પછી ધીરે ધીરે જે મિત્ર મંડળ હતા પ્રોફેશનલી જે આ ફિલ્ડમાં છે એ લોકોએ જોયું કે આ એક નાનો દીકરો છે અને એની પાસે ટેલેન્ટ છે. લોકોએ મને પ્લેટફોર્મ સ્ટેજ આપવાનું શેર કરવાનું આપ્યું અને ધીરે ધીરે 2000 હું એબ્રોડ બી શો કરવા માટે જતો ગયો. મેં લંડનમાં ઘણા બધા શો કર્યા. 2007 એક એવો સમય આવ્યો કે લંડનમાં સારેગામા પર જે ઝી ટીવી પર આવે છે બરાબર, એના માટેનું ઓડિશન ડિક્લેર થયું. અચ્છા. અને એ ડિક્લેર થયું એટલે આપણે મ્યુઝિકને ટેક ઇટ ઇઝી તો આમ ના કહેવાય પણ એમ કે આપણે ના જઈ શકીએ, આપણે આ પ્લેટફોર્મ પર શેર ના કરી શકીએ. અને તે પાછું લંડનમાં એક્ઝેક્ટલી તો આપણા ઘણા મિત્રો ત્યાં પણ હતા, એમને કીધું કે ના, ઇન્સિસ્ટ કરવામાં આવ્યો મને. એટલે સવારે મને લિટરલી ઉઠાડીને કે અત્યારે આપણે જવાનું જ છે ઓડિશનમાં. હું ઓડિશનમાં ગયો, ત્યાં મેં લંડનમાં 4 રાઉન્ડ થ્રુ કર્યા. એ પછી હિમેશ રેશમિયા ત્યાં આવ્યા અને એમને મારું ઓડિશન ફાઇનલ કરી ત્યાંથી શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું 10 જણનું. એ લોકો બોમ્બે ઓડિશનમાં આવ્યા જ્યાં લાંબી 1-1 કિલોમીટરની લાઈન નહોતી, એમાં ઉપરવાળાની કૃપાને તમારા જેવા વડીલોના શુભેચ્છાઓથી થ્રુ કરતા કરતા ટોપ 18 મેં સ્થાન મેળવ્યું અને મારા 4-1 એપિસોડ આવ્યા. એટલે એ કહે ને કે 2007 એ મારો ટર્નિંગ પોઈન્ટ હતો. બહુ મોટું પ્લેટફોર્મ, એક બિંગ આર્ટિસ્ટ એની જેને ઝંખના હોય ચોક્કસ. અને 2007 મને બહુ સારું સારે ગામ આપવા પ્લેટફોર્મ મળ્યું. એ પછી એવું કન્ફર્મ થઈ ગયું કે આપણા માટે હવે આ જ લાઈન છે. બરાબર. આ કોલેજના જલસા જી હવે શું? કોલેજના જલસા પછી ઘણું બધું કંઈક પ્લાનિંગ, ઘણું બધું આવી રહ્યું છે. ઘણું બધું અપકમિંગ, મારા 6 પ્રોજેક્ટ ઓલરેડી તૈયાર થઈ ચૂક્યા છે, પાઇપલાઈનમાં છે. પણ આપણાને દિમાગમાં એવું નતું કે આટલી બધી હાઇપ મળશે આપણને, એટલે આપણે એ પ્રોજેક્ટ ધીરે ધીરે હવે બહુ પાઇપલાઈનમાં છે, પાઇપલાઈનમાંથી ઓલમોસ્ટ નીકળી ગયા છે. અને પછી તમને શોર્ટ ટાઈમમાં એટલે લગભગ વિધિન અ મંથ 2 મંથમાં તમને તમારે સંગીત આવે ને, એટલે લગભગ જે જાણકારો છે તે એમ કે ભાઈ ક્લાસિકલ સંગીત તો જેનો પાયો પાકો હોય તે આ બધું કરી શકે. તો એ ક્યાં તમે શીખ્યા કરશો એવું કંઈક જ્ઞાન મેળવ્યું? હા હા, એટલે બાય બોર્ન આર્ટિસ્ટ હું હતો એ બરાબર છે કે ઉપરવાળાની બહુ કૃપા હતી, ગુરુના આશીર્વાદ હતા. એટલે આપણે એ તો એના પર તો બહુ ચાલ્યા. પછી એક 2007 જ્યારે મેં સારેગામા પા કર્યું ત્યારે મને ક્યાંક ને ક્યાંક ખૂણામાં એવું થયું કે ના, હવે આપણે કૃપાથી તો ચાલવાનું જ છે આખી જીધી, એના વિશે એના સિવાય તો કોઈ ઓપ્શન નથી, પણ આપણા તરફથી શું. એટલે 2007 મ્યુઝિક કોલેજ બરોડા કોલેજ છે એમાં એક્સ ડીન શ્રી દ્વારકાનાથ ભોસલે સર, એમની પાસે બાકાયદા ગુરુ શિષ્ય પરંપરા એ જે ભિંડી બજારને બિલોંગ્સ કરે છે, સારે ગામ પદ નિશાની ટ્રેનિંગ લેવાની આપણે શરૂઆત કરી. ટી 2018 સુધી એમના સાનિધ્યમાં હું શીખી રહ્યો છું થોડું ઘણું, જે મને આવડી રહ્યું છે, જે કંઈ મારું અત્યારે પ્રેઝન્ટ થઈ રહ્યું છે એમની કૃપા છે. આપના પરિવારમાં કોણ? મારા પરિવારમાં મારા એક બ્રધર છે જે એ પોતે ડોક્ટર છે બાય પ્રોફેશન, ફાધર છે, મધર છે, સિસ્ટર છે, હું મેરિડ છું પોતે. હું મેરિડ છું, મારી દીકરી છે 6 વર્ષની. ના પણ પત્ની છે અને સંગીત ગમે છે? સંગીત ઘણું ગમે છે. તો હવે જમી ગયું તમારું, કારણ કે બાકી હું જ્યાં રહું છું ને તો મારા પડોશીમાં એક બાજુ વિસર જ છે, બીજી બાજુ વિસર જ છે, એટલે સવારના પોરમાં એ લોકો જ મને ઉઠાડે છે. અરે બાપ રે, બંને ચાલુ જ થઈ જાય, વિસર જ થયેલા હોય એટલે તો એ ગાય રેડિયો વાગે ને એની હશે પાછું એ પણ ગાવા લાગે, એવી હાલત અમારી છે. એનીવે યોગીભાઈ, તમારે આ સિવાય ચેનલ નર્મદાના જે યુવા કલાકારો છે, સંગીતવાળા છે કે તમારા જેવા કલા પ્રેમીઓ છે જેનામાં અંદર કંઈક ખટબદે છે, એને કંઈક મેસેજ આપવો હોય તો ચોક્કસમાં. હા, હવે કોલેજના જલસા જોઈને પહેલાં તો તમને થેન્ક યુ વેરી મચ, નર્મદા ચેનલને બી થેન્ક યુ વેરી મચ કે આજે મારું ઇન્ટરવ્યૂ તમે કર્યું અને મારા કોલેજના જલસાને તમે પ્રમોટ કરવામાં ઘણો તમારો સી ફાળો છે, તથા ભરૂચના અને નર્મદા ચેનલના જેટલા બી વ્યૂઅર્સ છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે તમે મારા કોલેજના જલસાને એક 2 દિવસના નાનકડા ગાળામાં બહુ સારો પ્રતિસાદ આપ્યો. તો નર્મદા ચેનલના વ્યૂઅર્સને એટલું જ કહીશ અને યુવા જે કલાકારો છે બધા,
કે તમે કોલેજના જલસા તો કરો પણ સાથે સાથે તમારા કરિયરને કોન્સન્ટ્રેટ કરો, એક્ઝેક્ટલી આ એજ્યુકેશન પર ફોકસ કરો અને તમારી અંદરની જે ઇનર જે સ્કિલ છે એને પણ ડેવલપ કરો અને સાથે જલસા કરો અને ખૂબ કીપ ઇટ અપ, આમાં આગળ વધો બધા. યોગીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. જી જી જી, થેન્ક યુ વેરી મચ સર. દર્શક મિત્રો, આવો મળીએ કાર્યક્રમમાં. આ હતા યોગી પાઠક.